नमस्ते विद्यार्थी मित्रों, संस्कार विद्यालय में आप सबनु स्वागत है। आज आप धोरण आठ विषय गणित प्रकरण तेर समप्रमाण अने व्यस्त प्रमाण विषे माहिती मेळवशुं। तो विद्यार्थी मित्रों, आपणे आ तेरमू प्रकरण छे एना महत्वना मुद्दा अने दाखला नंबर एक थी पांच छे ए आनी पहेलाना विडियो में आपणे जोई लीधा था। तो आजे आपणे आ विडियो में दाखला नंबर छ विषे माहिती मेळवशुं। तो जोईए दाखला नंबर छ, सूचना छे नीचेना दाखला गणो। एनो पहेलो दाखलो जोईए, 80 किमी प्रति कलाकनी झड़पे जती मोटर कार ने 720 किमी अंतर कापवानुं छे। हवे जो मोटर कार 20 किमी प्रति कलाकनी झड़पे दौड़ावे तो तेटलुं ज अंतर कापता केटलो समय बचे। एटले एक मोटर कार छे एनी झड़प छे केटली छे, 80 छे अने 720 अंतर कापे छे। जो हवे आज कारनी झड़प छे ए 80 जगह आपणे 90 करी नाखीए तो ए केटली कलाकनी झड़पे एटलुं अंतर कापवा माटे एनी केटली कलाक लागे अने आ बे वच्चे अंतर वच्चेनो समय छे केटलो समय बचे ए आपणे गणीने आपवानुं छे। तो सौथी पहेला आपणे शुं लखीशुं, झड़पनुं सूत्र लखीशुं। तो झड़पनुं सूत्र शुं छे, झड़प बराबर अंतर अने छेदमां समय। हवे आपणे दाखलामां जोईए तो आपणने शुं आपेलुं छे, ए लोकोए झड़प आपी छे केटली आपी छे, 80 आपी छे। अंतर केटलुं आपेलुं छे, 720 अने समय केटलो ए समय आपणने आप्यो नथी एटले समय केम लखीशुं, एमने एम लखीशुं। हवे समय छे एने शुं बनावशुं, करता बनावशुं एटले समय छे ए आया वया जशे। समय बराबर 720 अने छेदमां केटला थई जशे, 80 लखाशे। तो आ शून्य अंशमां अने छेदमां, अंशमां शून्य छे छेदमां पण शून्य छे, शुं थशे उड़ी जशे। हवे 72 छे तो 72ना भाग पड़े 8 × 9, 98 72, तो 8 8 उड़ी जशे। अंशमां 8 छे छेदमां 8 छे એટલે કેટલા વસે, હવે અંશમાં ફક્ત કેટલા છે 9 છે એ વસે। તો સમય બરાબર કેટલા આવશે અહીંયા, સમય બરાબર 9 કલાક। આપણને પહેલો જવાબ છે કેટલો, 9 કલાકનો મહિલો બરાબર। હવે શું કીધું છે એમને કે જો મોટર કાર છે એ 90 કિમી કલાકની ઝડપે દોડાવે તો તેટલું અંતર કાપતા કેટલો સમય, એટલે કે હવે આપણે ઝડપ 80ની જગ્યાએ કેટલી લેવાની છે, 90 લેવાની છે। તો આપણે જોઈએ કે 90 ઝડપ લઈએ તો શું થશે, તો આપણે ડાયરેક્ટ હવે સમયવાળું અંતર સૂત્ર મૂકીશું, સમય બરાબર અંતર છેદમાં ઝડપ। સમય શોધવાનું છે, અંતર છે કેટલું છે નક્કી જ છે 720, પણ ઝડપ કેટલી કીધી છે 80 કિમીની જગ્યાએ કેટલી થઈ ગઈ છે, હવે 80ની બદલે કેટલી મોટર કારની ઝડપ છે એ 90 કરી દીધી છે। અંશમાં પણ શૂન્ય અને છેદમાં પણ શૂન્ય, શું થશે ઉડી જશે। હવે 72 છે તો આના ભાગ પડશે 8 × 9, 98 72, તો અંશમાં પણ 90 છે અને છેદમાં પણ કેટલા છે 9, તો બે શું થશે ઉડી જશે। તો જવાબ અંશમાં આવે કેટલા છે, ફક્ત 8, તો આમાં સમય બરાબર કેટલું આવશે, 8 કલાક આવશે, એટલે કે 80 કિમી હોય પ્રતિ કલાક ઝડપ તો 9 કલાક લાગે અને 90 કિમી હોય તો પ્રતિ કલાક 90 કિમી હોય તો કેટલા, 8 કલાક લાગે। તો હવે કેટલા સમયની બચત થઈ એ આપણે ગણીને દેવાનું છે, તો લખીશું આપણે અહીંયા સમયની બચત બરાબર 9 કલાક ઓછા બીજો જવાબ કેટલો આવ્યો છે 8 કલાક। 9 કલાકમાંથી 8 કલાક જાય તો કેટલા આવશે, 1 કલાક, 1 કલાક સમયની બચત કેટલી થશે, 1 કલાક સમયની બચત થશે। તો આપણે લખીશું આમ અંતર કાપતા 1 કલાક બચે, આમ તેટલું જ અંતર, આમ તેટલું જ અંતર
કાપતા એક કલાક બચે, એટલે કે જો 90ને ઝડપ કરી નાખીએ તો કેટલી, એક કલાક છે, એક કલાક બચી જશે. ત્યારબાદ બીજો દાખલો આપણે જોઈએ તો એની રકમ શું છે. એક મશીન 8 કલાક ચલાવતા 960 પીણાની બોટલ ભરે છે. મશીન ખરાબ થતાં તેને 5 કલાક ચલાવવું પડ્યું, તો મશીને કેટલી પીણાની બોટલ ભરી હશે. એટલે 8 કલાક ચાલે છે તો 960 પીણાની બોટલ ભરે છે, 5 કલાક મશીન ચાલે તો કેટલી પીણાની બોટલ ભરે એ આપણે શોધીને આપવાનું છે. તો આપણને અહીંયા 2 માહિતી આપી છે, એક છે કલાક અને બીજી આપી છે પીણાની બોટલ. પીણાની બોટલ 8 કલાક છે ત્યારે પીણાની બોટલ કેટલી, 960 ભરાય છે. 5 કલાક છે ત્યારે કેટલી પીણાની બોટલ છે એ આપણે શોધવાની છે. તો એના માટે આપણે શું લખીશું, એક્સ લખીશું. જે શોધવાનું છે એના માટે શું લખીશું, એક્સ લખીશું. હવે એની ઉપર આપણે શું બનાવી દઈશું, બોક્સ બનાવી દઈશું. હવે શું કરીશું, આ 8 છે એને X1 નામ આપી દઈશું, 5 છે એને X2, પછી 960 છે એને Y1 અને X છે એને Y2 નામ આપી દઈશું. હવે આપણે જોવાનું છે આ કિંમત આપેલી છે એ સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ છે. તો જો અહીંયા બોટલ 8 છે, 8 કલાક છે ત્યારે પીણાની કેટલી બોટલ ભરાશે, 960. બીજી X2માં સમય ઘટે છે તો 5 કલાક કરી નાખે તો પીણાની બોટલ છે એ પણ કેટલી ઓછી ભરાશે. એટલે કે આપેલ રકમ છે એ કિંમતો છે એ કેવી સમપ્રમાણમાં છે. આપેલ કિંમત સમપ્રમાણમાં છે, સમપ્રમાણમાં છે. ભાઈ કિંમતો સમપ્રમાણમાં હોય ત્યારે એનું કયું આવશે, સમપ્રમાણવાળું સૂત્ર આવશે. તો એનું સૂત્ર શું છે, X1/Y1 બરાબર X2/Y2. હવે આપણે કિંમત મૂકી દઈએ, X1 કેટલા છે આપણી પાસે, 8 છે. Y1 કેટલા છે આપણી પાસે, 960 છે. બરાબરની નિશાની X2 કેટલા છે આપણી પાસે, 5 છે. અને Y2 કેટલા છે આપણી પાસે, X છે. આટલું આપણી પાસે છે. હવે શું કરીશું, X છે એને સૂત્રનો કર્તા છે એ બનાવીશું. તો X ને સૂત્રનો કર્તા બનાવતા આપણી પાસે શું આવશે, X = 960 × 5. 960 × 5 અને છેદમાં કેટલા આવશે, 8 આવશે. હવે શું કરીશું, આપણે છેદ ઉડાડીશું. તો સૌથી પહેલાં છે 8 છે અને આના છેદ ઉડાડશું. 12નો ઘડીએ બોલીએ આપણે તો 12 8 કેટલા થશે, 96 થશે. તો અહીંયા લખીશું આપણે, પણ અહીંયા કેટલા છે, 960 છે. તો આપણે 120 × કેટલા કરી દઈશું, 8. 120 × 8 કરી દઈશું એટલે 96 થઈ જશે. હવે અંશમાં પણ 8 છે અને છેદમાં પણ કેટલા છે, 8 છે. એટલે બંને શું થઈ જશે, ઉડી જશે. હવે કેટલા આવે, તો 120 × 5. 120 × 5 12 5 60 અને 1 0 આ એટલે કેટલા આવશે, 600. તો X બરાબર આપણને જવાબ કેટલો મળ્યો છે, 600 મળ્યો છે. X = 600. તો હવે આપણે નીચે શું લખશું, આ મશીને 600 બોટલ ભરી હશે. આમ મશીને 600 બોટલ ભરી હશે. મશીને કેટલી, 600 બોટલ ભરી હશે. ત્યારબાદ હવે
ત્રીજો દાખલો આપણે જોઈએ તો હોડીની લંબાઈ 25 મીટર હોય ત્યારે તેના પરના સ્તંભની ઊંચાઈ 15 મીટર રખાય છે. જો હોડીની લંબાઈ 20 મીટર હોય તો તેના પરના સ્તંભની ઊંચાઈ કેટલી હોય? તો આયા આપણને કેટલી બે વસ્તુ આપેલી છે, એક છે હોડીની લંબાઈ અને બીજો છે સ્તંભની ઊંચાઈ. તો લખી દેશું આયા હોડીની લંબાઈ અને બીજી માહિતી છે આપણી પાસે સ્તંભની ઊંચાઈ. હવે હોડીની લંબાઈ જ્યારે 25 મીટર હોય ત્યારે એના પર સ્તંભની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે? 15 મીટર રાખવામાં આવે છે. તો અહીં 25 ત્યારે કેટલી હોય છે ઊંચાઈ? 15 હોય છે. એવી જ રીતે જો હોડીની લંબાઈ છે એ કેટલી 20 મીટર કરવામાં આવે તો એના પર સ્તંભની ઊંચાઈ છે એ કેટલા મીટર છે એ આપણે શોધવાની. તો શોધવા માટે આપણે શું લખીશું? એક્સ લખીશું. હવે આની ઉપર શું બનાવી દઈશું? આપણે બોક્સ બનાવી દઈશું. અહીંયા આની ઉપર બોક્સ બનાવી દીધું. બોક્સ બનાવી દે એટલે કે સારું લાગે અને આપણે બે ખબર પડે કે હોડીની લંબાઈ કેટલી છે અને સ્તંભની લંબાઈ કેટલી છે. હવે 25 છે તો 25ને પહેલાં શું કરીશું? એક્સ વન નામ આપી દઈશું અને 20 છે એને શું નામ આપી દઈશું? આપણે એક્સ ટુ નામ આપી દઈશું. એવી જ રીતે આ સ્તંભની ઊંચાઈ 15 છે એને શું નામ આપીશું? વાય વન નામ આપી દઈશું અને એક્સ છે એને નામ શું આપી દઈશું? વાય ટુ નામ છે એ આપણે આપી દઈશું. હવે આપણે સૌથી પહેલાં એ નક્કી કરવાનું છે કે આ કિંમત છે એ સ્તંભ પ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે. જ્યારે હોડીની લંબાઈ છે 25 છે ત્યારે આ કેટલી છે? એને 15 છે. એવી જ રીતે આ 20 થશે ત્યારે એની આ ઊંચાઈ છે એમાં પણ શું થશે? ઘટાડો થશે. એટલે એકમાં ઘટાડો થશે તો બીજી રાશિમાં પણ શું થશે? ઘટાડો થશે. એટલે શું લખીશું? આપણે આપેલ કિંમત સમપ્રમાણમાં છે. આપેલ કિંમત સમપ્રમાણમાં છે. એટલે કિંમતો કેવી છે? આપણે સમપ્રમાણમાં છે. તો સમપ્રમાણનું સૂત્ર શું છે? એક્સ વન છેદમાં વાય વન બરાબર એક્સ ટુ છેદમાં વાય ટુ. હવે એક્સ વન એટલે કેટલા આપી દીધા છે આપણને? 25 આપ્યા છે. વાય વન કેટલા છે આપણી પાસે? 15 છે બરાબર. એક્સ ટુ કેટલા છે આપણી પાસે? 20 છે. અને વાય ટુ છે એ કેટલા છે આપણી પાસે? એક્સ છે. આટલી આપણે રકમ. હવે શું કરીશું? એક્સને કરતા બનાવીશું. તો એક્સ બરાબર 20 ગુણ્યા 15 અને છેદમાં કેટલા લખીશું? 25. તો 25 છે એ અને 20 બંને કેટલા આવશે? 4ના ખડિયામાં આવશે અને આ 5ના ખડિયામાં આવશે. 5 6 20 અને 5 5 25 બંને 5ના ખડિયામાં આવી ગયા. તો અંશમાં પણ 5 છે અને છેદમાં પણ 5 છે એટલે શું થશે? ઉડી જશે. હવે અહીંયા 5 છે ને અહીંયા અંશમાં કેટલા છે? 15. તો હજી 15ના ભાગ પડે. 5 ગુણ્યા 3 5 13 ને 15. તો અંશમાં 5 છે અને છેદમાં 5 છે એટલે શું થશે? ઉડી જશે. એટલે એક્સ બરાબર હવે આપણી પાસે કેટલા વધશે? 4 ગુણ્યા 3. એક્સ બરાબર અંશમાં કેટલા વધ્યા આપણે? 4 ગુણ્યા 3. તો એક્સ બરાબર કેટલા આવશે? 12 આવશે. તો આપણો જવાબ એક્સ બરાબર કેટલા આવ્યા? 12 આવ્યા. તો હવે આપણે આ લખી શકીએ કે આમ સ્તંભની ઊંચાઈ 12 મીટર હોય. આમ સ્તંભની ઊંચાઈ જવાબ કેટલો આવ્યો છે આપણો? 12. તો 12 મીટર હોય. ત્યારબાદ હવે ચોથો દાખલો આપણે જોઈએ. તો ચોથા દાખલાની શું રકમ છે? 800 કિમીનું અંતર કાપવા માટે એક ટ્રક 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે.
જો આ ટ્રકને તે સ્થળે બે કલાક વહેલી પહોંચાડવા માટે ટ્રકની ઝડપ કેટલી કરવી પડે, એટલે કે 800 કિમીનું અંતર કાપવા માટે 80 કલાકની ઝડપે દોડે છે, અને આ જ ટ્રક છે એને પહોંચાડવું છે, બે કલાક આપણે વહેલું પહોંચાડવું છે, તો કેટલું? તો પહેલાં શું આવશે? ઝડપનું સૂત્ર આવશે. ઝડપનું સૂત્ર તમને બધાને ખબર છે, ઉપર પી આવી ગયું અંતર છેદમાં સમય. હવે શું કરીશું? ઝડપ છે એ કેટલી છે? 80 છે, તો 80 લખી દીધું. અંતર છે કેટલું આપી દીધું તમને? 800 કિમી, તો અંતરમાં લખીશું 800 કિમી. અને સમય કેટલો છે એ તમને આપેલો નથી, તો સમય એમને એમ લખી દેશું. હવે સમયને શું કરીશું? સૂત્રનો કરતા બનાવી દેશે, એટલે સમય બરાબર 800/80. આ શૂન્ય કયું અને આ અંશના છેદમાં શૂન્ય હોવાથી શું થશે? ઉડી જશે. હવે 80ના ભાગ પડે 10 × 8. અંશમાં પણ 8 છે, છેદમાં પણ 8 છે, એટલે હવે કેટલા વધશે? ફક્ત 10. તો સમય બરાબર 10 કલાક. તો જ્યારે ગાડીની ઝડપ છે 80 કિમી પ્રતિ કલાકની છે, ત્યારે એ 10 કલાકમાં પહોંચી જાય છે. હવે એને શું કીધું છે? આપણે એનું ઝડપમાં 10 કલાક આવી ગઈ, તો આપણે ઝડપમાં શું મૂકીશું? 10 કલાક મૂકી દેશું. તો ઝડપ બરાબર અંતર છેદમાં સમય. ઝડપ કેટલી આવી આપણી પાસે? 10 આવી. તો 10 બરાબર આ 10 છે, પણ એ લોકોએ શું કીધું છે? 2 કલાક વહેલી પહોંચાડવા માટે. તો 2 કલાક પહેલાં શું કરવું પડશે? વહેલી પહોંચાડવું છે, તો 10 - 2 કરવા પડશે. 10 - 2 કરો એટલે તમને કેટલી મળશે? 8 કલાક મળશે. એટલે હવે સમય આપણે કેટલું લેશું? 8 કલાક લેશું. તો સૂત્રમાં આપણે અંતર કેટલું આવશે? 800 ના 800 એમને એમ આવશે. અને હવે સમય છે એ આપણને કેટલો? 10 કલાક આપણે જવાબ આવ્યું, તો એને એમ કીધું છે 2 કલાક વહેલી પહોંચાડવાનું છે, તો 10 - 2 એટલે બરાબર 8 થશે. તો સૂત્રમાં એનું મૂકશું અંતર 800 એમને એમ, અને સમય કેટલું મૂકીશું આપણે? 8 લખીશું. તો આના ભાગ પડે 100 × 8. હવે અંશમાં પણ 8 છે, છેદમાં પણ 8, શું થશે? ઉડી જશે. તો હવે અંશમાં કેટલા રહેશે? 100 રહેશે. 100 બરાબર શું આવશે? ઝડપ આવશે. તો આપણે ઝડપ કેટલી મળી? 100 મળી. તો આમ લખી શકાય કે આમ ગાડીએ વહેલી પહોંચવાડવા માટે ટ્રકની ઝડપ પ્રતિ કલાક 100 કિમી કરવી પડે. લખી દઈએ, આમ ટ્રકની ઝડપ 100 કિમી કલાકની કરવી પડે, એટલે એને ટ્રક છે એ 100 કિમીની ઝડપે દોડાવે, તો એ 2 કલાક વહેલો પહોંચી જશે. ત્યારબાદ પાંચમો દાખલો આપણે જોશું. પાંચમો દાખલાની શું રકમ છે? તો સાયકલના પૈડામાં 8 સળિયા હોય, તો 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો 45 અંશનો હોય છે. જો 12 સળિયા હોય, તો 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો કેટલો હોય? એટલે કે 8 હોય સળિયા, તો 2 વચ્ચે 45નો ખૂણો બને છે. જો 12 સળિયા હોય, તો 2 ક્રમિક સળિયા વચ્ચે ખૂણો કેટલાનો બને એ આપણે કહેવાનું છે. તો આપણને અહીંયા 2 વસ્તુ આપેલી છે, એક સળિયા અને ખૂણો. તો લખીશું સળિયા અને ખૂણો. હવે 8 સળિયા છે ત્યારે ખૂણો કેટલો બને છે? 45 અંશનો બને છે. તો સળિયામાં કેટલા લખીશું? 8, અને ખૂણો બનશે 45 અંશનો. એવી જ રીતે તમને એમ કીધું છે અહીં 12 સળિયા હોય તો કેટલો ખૂણો બને? તો સળિયા કેટલા લેવાના છે? 12, અને કેટલો ખૂણો બને એ આપણે શોધવાનું છે. તો શોધવાનું છે ને આપણે કેટલા લખીશું? 1 લખીશું. હવે 2 ઉપર બોક્સ બનાવી દેશું આપણે.
હવે શું કરીશું? સૌથી પહેલાં નામ આપી દેશું. તો આઠ છે, આઠને કેટલા નામ આપીશું? એક્સ વન. બાર છે એને શું નામ આપીશું? એક્સ ટુ. હવે અહીંયા 45 છે એને શું નામ આપીશું? વાય વન. અને એક્સ છે એને શું નામ આપીશું? વાય ટુ નામ આપીશું. હવે સૌથી પહેલાં આપણે એ નક્કી કરવાનું છે કે આ આપેલી કિંમત છે એ સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ છે. હવે જ્યારે સળિયા આઠ છે ત્યારે ખૂણો કેટલાનો બને છે? 45 અંશનો બને છે. હવે સળિયાની કિંમતમાં વધારો થયો, સળિયા કેટલા? 12 બને છે. જ્યારે ખૂણો બનશે એ કેવો? ખૂણાની કિંમતમાં ઘટાડો થશે. એટલે આપેલ કિંમત છે એ કેવી? વ્યસ્ત પ્રમાણમાં છે. આપેલ કિંમત વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આ કિંમત છે એ કેવું? એનું પ્રમાણ વ્યસ્ત છે. તો વ્યસ્તનું સૂત્ર શું થશે? એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ. હવે એક્સ વન છે આપણી પાસે કેટલા છે? આઠ છે. વાય વન છે આપણી પાસે કેટલા છે? 45 છે. બરાબર એક્સ ટુ કેટલા છે આપણી પાસે? 12 છે. અને વાય ટુ છે એ કેટલા છે આપણી પાસે? એક્સ છે. એ આપણે શોધવાનું છે. હવે શું કરીશું? એક્સને કરતાં બનાવશું અને 12 છે એને 12 આપણે છેદમાં લઈ જશું. તો 8 × 45 / 12 બરાબર શું થશે? એક્સ થશે. હવે આના બે ભાગ પડે, 4 × 2 = 8. આના પણ બે ભાગ પડે, 4 × 3 = 12. અંશમાં 4 / 4 બે સરખા હોવાથી શું થશે? ઉડી જશે. એવી રીતે અહીંયા હવે 45 છે ને અહીંયા 3 છે, તો 45ના ભાગ પડે 15 × 3. 15 × 3 = 45. હવે અંશમાં 3 છે, છેદમાં 3 છે, સરખા હોવાથી શું થઈ જશે? ઉડી જશે. હવે અંશમાં કેટલા વધશે? આ 15 અને 2. 15 × 2 કેટલા થશે? 30. 30 બરાબર એક્સ. એટલે એક્સ આપણને કેટલા મળ્યા? 30 મળ્યા. હવે આપણે લખીશું 2 ક્રમિક સળિયા વચ્ચેનો 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો. એક્સ બરાબર કેટલા આવ્યા છે આપણા? 30. તો 30 અંશનો બને. એટલે કે 12 સળિયા હશે ત્યારે કેટલા? 30 છે, 30નો ખૂણો બનશે. ત્યારબાદ હવે એના પછીનો આપણે છઠ્ઠો દાખલો જોશું. તો છઠ્ઠા દાખલાની શું રકમ છે? એક રોડ બનાવવામાં 39 મશીન કામે લગાડ્યા તો 12 દિવસમાં કામ પૂરું થાય છે. જો 52 મશીન કામે લગાડીએ તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય? તો અહીંયા આપણને બે માહિતી આપી છે. એક માહિતી છે મશીન અને બીજી માહિતી છે દિવસ. હવે 39 મશીન છે ત્યારે દિવસો કેટલા લાગે છે? 12 લાગે છે. મશીન છે એની સંખ્યા કેટલી કરી દેવામાં આવી છે? 52. તો 52 મશીને કેટલા દિવસો લાગે એ આપણે શોધવાનું છે. તો એના માટે શું લખીશું? એક્સ લખીશું. હવે 2 ઉપર શું બનાવી દઈશું? આપણે બોક્સ બનાવી દઈશું. ઓગણચાલીસ છે ને એક્સ વન નામ આપી દેશું, 52 ને એક્સ ટુ નામ આપી દેશું, 12 છે ને વાય વન અને એક્સ છે ને વાય ટુ નામ આપી દેશું. હવે આપણે સૌથી પહેલાં કિંમત વ્યસ્ત પ્રમાણ છે કે સમપ્રમાણ એ નક્કી કરવાનું. 39 મશીન છે ત્યારે 12 દિવસમાં કામ પૂરું થાય છે. 52 મશીન છે મશીનમાં વધારો થાય છે તો કામના દિવસો છે એમાં શું થશે? ઘટાડો થશે. એટલે આ પ્રમાણ કેવું આવશે? વ્યસ્ત આવશે. આપેલ કિંમત વ્યસ્ત પ્રમાણમાં છે. કિંમતો કેવી છે? વ્યસ્ત છે. વ્યસ્તનું સૂત્ર શું થાય? એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ. એક્સ વન કેટલા છે આપણી પાસે? 39 છે. અને વાય વન કેટલા છે આપણી પાસે? 12 છે. બરાબર એક્સ ટુ કેટલા છે આપણી પાસે? 52. અને વાય ટુ છે કેટલા આપણી પાસે?
एक्स हवे शू करशू, बावन एने नीचे लई लेशू, आया ओगणचालीस गुणिया बावन छेद बार छेद में के लखीशू बावन बराबर शू थे एक्स थे। हवे एना छेद उड़ाड़ीशू आपणे तो बावन छे बावन ना भाग पड़से तेर चोकू बावन, तेर चोकू बावन आना भाग पड़े चार तेरी बार चार गुणिया त्रण। हवे अंशना चार छेदना चार उड़ी जशे, ओगणचालीस छे ओगणचालीसना भाग पड़े तेर तेरी ओगणचालीस तो छेदमां तेर अंशमां छेद तेर बने उड़ी जशे तो हवे केटला वशे त्रण गुणिया त्रण एटले एक बराबर केटला आवशे नौ आवशे, नौ बराबर एक्स तो आपने एक्स बराबर के नौ मैडा केम के अंश में त्रण गुणिया त्रण बे त्रण वधे छे एटले तन तेरी नौ तो आपणे आम लखी सकीए आम बावन मशीन होय बावन मशीन कामे लगाड़िए तो आ काम केटला दिवस आवशे नौ दिवस मा पूरू थाय एटले आ काम पूरू करता केटला नौ दिवसो लागशे। त्यारबाद हवे आपणे सातमो दाखलो जोशो, सातमा दाखलानी रकम शू छे तो के एक खेडूत पासे वीस पशुओने छ दिवस सुधी खवडावी शके तेटलो घास चारो छे, जो तेनी पासे दस पशुओ वधारे आवे तो घास चारो केटला दिवस चाले तो आपणने बे माहिती आपी छे, एक छे पशु अने बीजी माहिती छे घास। हवे वीस पशुओ छे त्यारे घास चारो केटला दिवस लागे छे, छ दिवस लागे छे। हवे एने शू कीधुं छे कि जो तेनी पासे दस पशुओ छे ए वधारे आवे एटले वीस तो ऑलरेडी एनी पासे छे अने ए उपरांत आपणे दस पशुओ छे ए वधारे आवे तो केटला दिवस घासचारो चाले तो एम करवानुं, तो आपणे अहींया डायरेक्ट आ दस छे ए डायरेक्ट दस आपणे आ लखी देशुं नहीं, परंतु वीसमां शू कीधुं छे दसनो वधारो थाय छे तो वीसमां दस नाखीए तो केटला थशे त्रीस थशे अने त्यारे आपणे केटला थाय घासचारो जोई ए आपणे शोधवानो छे। तन्या केटला लखीशू त्रीस लखा, हवे बने ऊपर कोष्टक बनावी देशू। हवे सौथी पहेला आपणे एने एक्स वन वाय वन नाम आपी दे, आ वीस छे एक्स वन, त्रीस छे एक्स टू, छ छे वाय वन अने एक्स छे वाय टू। हवे सौथी पहेला किंमत छे व्यस्त प्रमाण छे के सम प्रमाण ए नक्की करवानुं छे, तो ज्यारे वीस छे पशु त्यारे घासचारो केटलो छे एनी पासे छ दिवस चाले छे तो पशुनी संख्यामां वधारो थई जशे त्रीस थई जशे तो घासचारो झड़पथी खाली थई जशे एटले बेमां विरुद्ध थाय छे एटले शुं थई जशे आपेल किंमत व्यस्त प्रमाणमां छे, आपेल किंमत व्यस्त प्रमाणमां छे। व्यस्त प्रमाणनुं सूत्र शुं छे, एक्स वन वाय वन बराबर एक्स टू वाय टू। एक्स वन केटला छे आपणी पासे वीस छे, वाय वन केटला छे छ छे, एक्स टू केटला छे त्रीस छे अने वाय टू केटला छे एक्स छे। हवे त्रीस ने आ बाजू छेदमां लई आवशुं तो वीस गुणिया छ छेदमां त्रीस बराबर एक्स थई जशे, અંશમાં શૂન્ય છેદમાં શૂન્ય બંને ઉડી જશે અને ત્રણ છે અને ઉપર કેટલા છે બે છે તો આના ભાગ પડે ત્રણ ગુણ્યા બે તો અંશના ત્રણ અને છેદના ત્રણ બંને સરખા હોવાથી શું થઈ જશે ઉડી જશે। હવે અંશમાં શું વધશે બે ગુણ્યા બે બરાબર એક્સ થશે તો એક્સ બરાબર હવે કેટલા બે બે કેટલા આવે ચાર તો એક્સ બરાબર ચાર તો આપણે એમ લખી દઈએ આમ ઘાસ ચારો ચાર દિવસ ચાલશે, એટલે કે પશુની સંખ્યા વીસમાંથી વધારીને ત્રીસ કરવામાં આવે તો ઘાસ ચારો એની પાસે ચાર દિવસ ચાલશે। તો વિદ્યાર્થી મિત્રો
આ હતા આપણા દાખલા નંબર 6ના સાતે સાત પ્રશ્ન વિશે માહિતી મેળવી. આપણે આ આજનો વિડીયો છે એ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.